नमस्कार, नेशन प्लस न्यूज में आपનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી. ભારજ નદીના પુલનો સ્લેબ બેસી જતા એક માસથી તંત્ર દ્વારા ડાયવર્ઝન અને પુલ રિપેરિંગની કામગીરી શરૂ ન થતા કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. નેશનલ હાઈવે 56 મધ્યપ્રદેશ અને વડોદરાને જોડતો હાઈવે છે. પાવીજેતપુર નજીક ભારજ નદી ઉપર બનેલો પુલ 50 વર્ષ જૂનો છે. આ પુલનો એક સ્લેબ બેસી જતા નેશનલ હાઈવેના અધિકારીઓએ પુલ વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો હતો. તેમજ નદીમાં ડાયવર્ઝન પણ એક માસથી બનાવતા નથી, જેને લઈને વાહન ચાલકોને તેમજ લોકોને 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે. નેશનલ હાઈવે 56ના અધિકારીઓની કામગીરી નબળી છે અને પુલ નવો બનાવતા 2-3 વર્ષ લાગશે. નદીમાં ડાયવર્ઝન ના બનાવતા કોંગ્રેસના કાર્યકરો પાવીજેતપુરના વન કુટીર પાસે રસ્તા રોકો આંદોલન કરતા તેઓની ધરપકડ કરાઈ હતી અને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા મુજબ તંત્ર વહેલી તકે પુલની સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આત્મવિલોપન કરતા પણ ખચકાઈશું નહીં તેવી ચીમકી આપી છે. છોટાઉદેપુર જિલ્લામાં 3 ધારાસભ્ય ભાજપના છે, સાંસદ પણ ભાજપના છે, પરંતુ તેઓ સરકારમાં રજૂઆત કરતા નથી, જેનો ભોગ આદિવાસી પ્રજા બની રહી છે એમ પણ તેઓએ જણાવ્યું હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, યુથ કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજલ રાઠવા સહિતના કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને લોકો જોડાયા હતા. આજે અમે જેતપુર પાવી વન કુટીર ખાતે જે અમારું કલેક્ટર મેડમ શ્રીને આવેદન પત્ર આપી અને અમે જાણ કરી હતી કે તમે આટલા 28 તારીખ સુધીમાં ડાયવર્ઝન માટે કોઈ કાર્યવાહી ના કરીશું ત્યારે અમે 29 તારીખે એના માટે આંદોલન કરીશું, ત્યારે આજરોજ અમે અહીંયા સમાજના આગેવાનો અને અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો દ્વારા અહીંયા ભેગા થઈ અને અમે તાત્કાલિક જે 20-30 કિલોમીટરનું ડાયવર્ઝન નહીં પરંતુ અહીં જે અત્યારે બ્રિજના જે પાયા હલી ગયા છે એ પાયા અને એ બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન તાત્કાલિક આલે એના માટે અમે અહીંયા આજે ભેગા થયા છે. અને જો તંત્રને અમે આજે જાણ કરીએ છીએ કે આજે એક મહિનો થયો હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ડાયવર્ઝન આપવામાં આવેલ અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એ આજુબાજુના સરપંચો અને યુવાનો દ્વારા જે ડાયવર્ઝન બનાવવામાં તાત્કાલિક નિવેડો આવે એના માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ સરકારને અમે જાણ કરીશું અને આજે પણ જો અમે સરકારને આપના માધ્યમ દ્વારા જાણ કરીએ છીએ પરંતુ હજુ પણ જો તંત્ર ના જાગે તો આના પછી પણ અમે બધા ભેગા થઈ આગેવાનો ભેગા થઈને આગળની શું રણનીતિ કરવી એ માટે અમે પણ આગળનું પણ આંદોલન જારી રાખીશું. છોટાઉદેપુર જિલ્લાનો મહત્વનો માર્ગ બોડેલી છોટાઉદેપુર પાછળથી જાહેર થયો નેશનલ હાઈવે અને એ હાઈવે પર ચોમાસાનો ભારે વરસાદને કારણે આખા રાજ્યમાં ઘણી બધી જગ્યાએ પુલોને નુકસાન થયું. એમાં છોટાઉદેપુર જિલ્લો બાકાત નહીં રહ્યો. ભારજ પાસેનો પુલ ડેમેજ થયો છે અને ડેમેજ થવાને કારણે કોઈ અઘટિત ઘટના ના બને એટલા માટે જિલ્લાના સમાહર્તાએ આ રસ્તા ઉપર આવન જવાન બંધ કરી છે. PWD ખાતાએ પણ આ રસ્તા ઉપર નહીં જવા દેવા માટે એનો આદેશનું પાલન કર્યું છે અને આ રસ્તાને ડાયવર્ઝન આપીને કલારાણી થઈને વાહનો જાય છે. આપણે બધા જાણીએ છીએ, પત્રકાર મિત્રો તમે બધા પણ છોટાઉદેપુર જિલ્લાના છો, આ રસ્તાનો ઉપયોગ તમે પણ કરો છો, આમ જનતા પણ કરે છે, મધ્યપ્રદેશના માણસો પણ કરે છે, મધ્યપ્રદેશથી માણસો આવતા વડોદરા દવાખાની સગવડ લેવા માટે આવતા માણસો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. બહુ જ જરૂરી એવો આ રસ્તો છે અને સરકારી કચેરીઓ મોટે ભાગે છોટાઉદેપુરમાં આવેલી છે. સરકારી કચેરીમાં આવતા કામ કરવા આવતા માણસોને પણ તકલીફ પડે છે, સરકારી અધિકારીઓને પણ તકલીફ થઈ રહી છે. એ સરકારી તંત્ર નથી જાણતું, એમને જાણતું હોવા છતાં પણ એમના પોતપોતાના હાથ બંધાયેલા છે. આપણે ખો રમીએ ને તો બીજાને ખો આપીએ છીએ, તેમ કલેક્ટર સાહેબે આ રસ્તો બંધ કર્યો. આપણે માર્ગ મકાન વિભાગવાળાને પૂછીએ ત્યારે એમ કહે છે કે નેશનલ હાઈવેવાળા કરશે. નેશનલ હાઈવેને જે નિયમો છે એ નિયમો મુજબ એ લોકો ચકાસણી કરી ગયા હશે. આ પુલ ઉપયોગી છે કે કેમ તે આપણને ખબર નથી. આપણે તો એવું માનીએ ભારત સરકાર પૈસા ખર્ચે અથવા તો ગુજરાત સરકાર પૈસા ખર્ચે, પણ અમને આ પાવીજેતપુર તાલુકાની જનતાને, છોટાઉદેપુર જિલ્લાની જનતાને, મધ્યપ્રદેશથી આવતા માણસોને આ રસ્તો અમે ટૂંકા રસ્તે નજીકમાંથી પાસ થઈએ અને અમને સગવડતા મળી રહે, બધાને ઝડપથી કામ પતે, દવાખાની સગવડતા સારી રીતે વહેલી મળી જાય અને સમયે કામ થાય એવી અપેક્ષા રાખીએ. લાંબા સમયથી અલગ અલગ સંગઠનોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે,
કલેક્ટરશ્રીએ જે તે વિભાગને મોકલી આપ્યો હશે એ એની ફરજમાં આવે. કલેક્ટરની પાસે એવો કોઈ ફંડ હોતો નથી. હા, કલેક્ટરશ્રી પાસે ફંડ એક છે, જો વાપરે તો. ફૂસ્તર ખાતાનું જે ફંડ છે ડીએમએફ ફંડ, એ ડીએમએફ ફંડમાંથી તાત્કાલિક યુદ્ધના ધોરણે નજીકની પંચાયત હોય પંચાયતના પૈસા ફાળવી નાના વાહનો માટે, રાહદારીઓ માટે ડાયવર્ઝન બનાવીને લોકોની સગવડતા કરી શકે એમ છે. હવે એમની ઈચ્છા શક્તિની વાત છે. અમે એટલા માટે એલાન આપ્યું હતું કે આ સરકાર આપણે કાયમ માટે કહીએ છીએ, સૌનો સાથ સૌનો વિકાસ. અમારો છોટાઉદેપુર જિલ્લો પણ તમને સાથ આપ્યો છે. ગુજરાતની સરકારની સ્થાપના પણ થઈ ગઈ, દિલ્હીમાં પણ તમારું શાસન ચાલે. આદિવાસી વિકાસની વાતો થાય, આદિવાસી ઉદ્ધારની વાતો થાય, તો આ અમને આ પુલની તકલીફ પડી છે. પુલ તો બનતા બનશે, જ્યારે બજેટમાં પૈસા આવશે ને થશે ત્યારે. પણ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અહીંથી 1570 કિલોમીટર ટુ રેંગલી ચોકડી ને ત્યાંથી જ લઈ જવામાં, હું માનું છું કે ફોર વ્હીલ ગાડી હોય ને 10 એવરેજવાળી ગાડી હોય તો 1.5 લિટર ડીઝલ જાય આવવાનું જવાનું, 3 લિટર, 3 લિટર એટલે 300 રૂપિયાની ખોટ જાય. ડીસી ભાષામાં હિસાબ કરીએ તો આ આર્થિક રીતે પણ જે વાહન ચાલકો છે એને નુકસાન કરનારું આ તંત્ર કામગીરી છે. આપણે બધા અપેક્ષા રાખીએ સરકાર પાસેથી કે આ જે પુલ છે એ પુલનું ચકાસણી ભારત સરકારનું જે ડિપાર્ટમેન્ટ છે એ કરે. માણસોને આવવા જવા માટેની સગવડતા ચાલતા તો જવા દો. શાકભાજીવાળા બિચારા રાતના આવીને ભાઈ જેતપુરમાં એ હાટ બજાર ભરાય છે, એમાં શાક લાવવાનું થાય છે, નદીમાંથી ઉતરીને લાવવું પડે છે. એવી તકલીફમાં સારું થયું, ભલું થયું, ત્યાંના યુવાન છોકરાઓ મહેનત કરીને નાળા નાખીને ડાયવર્ઝન બનાવ્યું છે. ભેગા થયા પછી હવે નક્કી કરશું શું કરવું. તે પુલવાળો રસ્તો એ નેશનલ હાઈવેમાં નથી આવતો, સુસ્કાલથી જે રસ્તો જાય છે એ જિલ્લા પંચાયત કે સ્ટેટના અંડરમાં આવતો હશે. તો જિલ્લા પંચાયત એની વહીવટ કરે ને, કેમ નહીં કરે? સગવડતા આપવી જોઈએ ને. નેશનલ હાઈવેવાળા ના પાડતા હશે તો રાજ્ય સરકારનો રસ્તો જે સિથોલવાળો રસ્તો છે, સિથોલથી સીધો સુસ્કાલ નીકળે છે, એ તો કરી શકે ને, કેમ ના કરે? એમને કહીએ કે તમે આ કરો. ભારત સરકાર છે ધારે તો મિલિટરી માફક 10 દિવસમાં ઉભો કરી શકે છે. મિલિટરીવાળા જવાનો બોર્ડર પર લડતા હોય છે ત્યારે એકદમ જાંબાસ માણસો બધા ભેગા થઈને અને 2 કલાકમાં પુલ બનાવતા હોય છે. તેમાં આ નેશનલ હાઈવે છે, મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે અને મધ્યપ્રદેશથી આગળ જતા સુધી જુદા જુદા રસ્તકામ છે, તો એ ધારે તો કરી શકે છે. હવે એની ઈચ્છા શક્તિ શું છે તે જાણવું પડે. સૌનો સાથ સૌનો વિકાસની વાતો જો કરતા હોય ત્યારે આ રસ્તો છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે આ પુલ ખૂબ જરૂરી છે અને એના માટે સરકાર તાત્કાલિક એક્શન લે, નહીં તો આવનારા દિવસોમાં અમારે શું પગલાં લેવા તે અમે વિચારશું રાજકીય રીતે. આજરોજ અહીંયા જેતપુર પાઈ વનકુટીર ખાતે આ કાર્યક્રમ રાખવાનું એટલા માટે ફરજ પડી છે કે 29/7/2023 રોજ નેશનલ હાઈવે 56 પર સિહોદ ખાતે ભારત નદી ઉપર આવેલો પુલ બેસી જવાને કારણે સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક પગપાળા તેમજ ફોર વ્હીલ ટુ વ્હીલની અવર જવર તાત્કાલિક બંધ કરેલ છે, જેને 10 દિવસનું આપ્યા પછી ફરી પાછા માનનીય કલેક્ટરશ્રીએ 1 મહિનાની મુદત વધારી છે અને એની સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે સરકારી તંત્ર આ દિન સુધી માત્ર તમાશો જોયા કરે છે. લોકોને પડતી મુશ્કેલીઓ અગવડો આ સરકારી તંત્રને દેખાતી નથી, એટલા માટે આજરોજ આ કાર્યક્રમ આપવાની જરૂર પડી છે. જેતપુર પાઈ વનકુટીર ખાતેથી ડાયવર્ઝન આપેલું છે જે રંગલી ચોકડી અને રંગલી ચોકડી થઈ મોડાસર થઈને જવું પડે છે, એટલે 35-40 કિલોમીટરનો ફેરો પડે છે અને નજીકના ગામવાળાને ધારો કે સુસ્કાલથી સિંહદ ના ભયને કોઈને જેતપુર ખાતે આવવું હોય તો એ માત્ર 3 કિલોમીટરના ફેરાને બદલે 50 કિલોમીટર જેટલો ફેરો ફરીને આવવું પડે છે. સમયનો બગાડ થાય છે, મોંઘવારી પણ એટલી છે, પેટ્રોલના પૈસાનો પણ બગાડ કરવામાં આવી રહ્યો છે, એટલે આ સરકારી તંત્રને આ વાત પહોંચાડવા માટે આજે ઉપસ્થિત થયા છીએ. આજે તો અમે આ સરકારશ્રીને સરકારી તંત્રને જે 28 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું એ બાબતે અમે લોકો સુધી અમારી વાત પહોંચે, સરકારી તંત્ર સુધી વાત પહોંચે એટલે આજનો કાર્યક્રમ રાખેલ છે. આજના કાર્યક્રમને જો સરકારી તંત્રનો દુરુપયોગ કરીને જો અમારા આ આંદોલન આજના જે લોક અવાજને દાબી દેવામાં આવશે તો આવનાર દિવસોમાં ટૂંક સમયમાં વ્યૂહાત્મક રણનીતિથી વધારે ઉગ્રતા રીતે અમે આંદોલન કરીશું અને આ લોકોને સુખ સગવડ ઉભી થાય અને વૈકલ્પિક વ્યવસ્થા બાજુમાં જ આપે એવી અમારી સૌ પ્રથમ માંગણી છે. ભારત નદી ઉપર
જે બ્રિજ આવેલી છે એ કુદરતી એને લીધે કુદરતી રીતે થોડું નુકસાન ડેમેજ થયેલું છે. એ આધારે આજરોજ સુખરામ રાઠવાનાઓએ જે અહીંયા ધરણા પ્રોગ્રામ કર્યો હતો અને વગર મંજૂરીએ ધરણા ને બધા પ્રોગ્રામ કર્યા હતા એમાં કાયદાની મર્યાદામાં રહીને કાયદાકીય રીતે એમને ડિટેન કરવામાં આવેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.